હેલો દોસ્તો, થોડા દિવસ પહેલા હું મારા મિત્રની શોપ પર ગયો. ત્યાં એક ગ્રાહક પાર્લેજી બિસ્કિટ લેવા આવ્યો તો મને મારા બાળપણના દિવસો યાદ આવ્યા. અને યાદ આવ્યું કે ત્યારે તો એટલા બધા બિસ્કિટના ઓપ્શન હતા નહીં, કેવા શોખથી પાર્લેજી બિસ્કિટ ખાતા હતા. 4 રૂપિયાની બિસ્કિટમાં તો બપોરનું જમવાનું પણ ના મળે તો ચાલે. પરંતુ મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે એ ગ્રાહક પાસેથી મારા મિત્રએ આજે પણ 4 રૂપિયા જ લીધા. મને થયું, શું આ બિસ્કિટનો ભાવ વધ્યો જ નહીં હોય? કેમ આવું હશે? 1994માં પણ આ બિસ્કિટના 4 રૂપિયા હતા અને આજે પણ 4 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. શું કારણ છે? એ લોકોને મોંઘવારી નહીં નડી હોય? પાર્લેજી કંઈ ચેરિટી કંપની તો છે નહીં કે નુકસાનનો ધંધો કરે? આવા ઘણા બધા પ્રશ્નો મગજમાં ફરવા લાગ્યા અને મેં ઘરે આવીને ઇન્ટરનેટ પર સર્ચ કર્યું કે આવું કેમ છે. તો મને બહુ બધી રસપ્રદ વાતો જાણવા મળી કે આવું કેમ છે. તો મને થયું, એક વિડીયો બનાવવો જોઈએ અને તમને પણ જણાવવી જોઈએ આ વાતો. મિત્રો, જો તમે આ ચેનલમાં નવા છો તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા વિડીયોના નોટિફિકેશન મેળવતા રહો. તો ચલો જલ્દીથી વાત કરીએ પાર્લેજી કંપનીની. મિત્રો, એવું નથી કે પાર્લેજીએ ભાવ વધારો નથી કર્યો. એણે તો ભાવ વધારો કરેલો, પણ તેના લીધે તેના સેલમાં ખૂબ જ ઘટાડો થયો હતો અને અમુક ગ્રાહકોએ હકની અપીલ કરી હતી, જેથી પાર્લેજીને લાગ્યું કે જો તેમણે બજારમાં ટકી રહેવું હોય અને લોકોના ઘરોમાં જગ્યા બનાવી રાખવી હોય તો તેમણે ભાવ વધારો પાછો જ ખેંચવો પડશે અને બીજા અસરકારક પગલાં લેવા પડે જેથી તેઓ ગ્રાહકોનો વિશ્વાસ તેમના પર બની રહે. પાર્લેજી ચાની લારીથી લઈને મોટા મોટા મોલમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માંગતા હતા, તેથી તેમણે ભાવ વધારો પાછો ખેંચ્યો અને તેમણે આ પ્રાઇસ સેન્સિટિવ માર્કેટમાં ટકી રહેવા માટે નીચે મુજબના પગલાં લીધા. જો તમારો પણ બિઝનેસ હોય અને તમારું માર્કેટ પણ પ્રાઇસ સેન્સિટિવ હોય તો નીચેના મુજબના પગલાં તમને પણ ખૂબ જ ઉપયોગી થઈ પડશે. સ્ટેપ નંબર 1, લો પ્રોફિટ માર્જિન. કંપની નક્કી કર્યું કે પાર્લેજી ગ્લુકોઝ બિસ્કિટમાં તે ખૂબ જ ઓછા નફેથી કામ કરશે અને તેના લીધે તે દરેક પરિવારનો હિસ્સો બનેલો રહેશે અને તેનાથી તેમની બીજી પ્રોડક્ટના સેલિંગમાં તેમને ખૂબ જ ફાયદો થશે. સ્ટેપ નંબર 2, બલ્ક પરચેઝિસ ઓફ રો મટીરિયલ. ક્વોન્ટિટી પરચેઝ અને ડાયરેક્ટ પરચેઝમાં પાર્લેજી ઇન્ડિયાના લીડર કહેવાય છે. તે ખૂબ જ મોટા જથ્થામાં અને સારી ગુણવત્તાનો માલ સૌથી સસ્તામાં ખરીદે છે, જેથી તેમને તેમાં ખૂબ જ ફાયદો થાય છે. સ્ટેપ નંબર 3, રિડ્યુસ વેસ્ટેજ. પાર્લેજી એ રીતની પ્રોસેસ અપનાવે છે જેથી કમસે કમ વેસ્ટેજ પડે અને તેના દરેક પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ફેક્ટરી લોકેશન્સ. પાર્લેજી ધનવાનથી લઈને ગરીબ દરેક ઘરનો હિસ્સો છે, વળી તે ગામડાથી લઈને મોટા મોટા શહેરોમાં પણ છવાયેલા છે, તેથી તેમણે ફેક્ટરીના લોકેશન એવા પસંદ કર્યા જેથી તમને ઓછા ખર્ચે ગામડા અને શહેર બેઉમાં પહોંચાડી શકાય અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછો આવે. ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. 5-સ્ટેપ ડિસ્ટ્રીબ્યુશન ચેનલની રચના કરવામાં આવી જેથી સરળતાથી અને ઓછા માર્જિનમાં ગ્રાહકો સુધી પહોંચી શકાય. અવોઇડ સોફિસ્ટિકેટેડ પેકિંગ. પહેલાં પાર્લેજે બિસ્કિટ કાગળના પેકિંગમાં આવતા અને તે 2 લેયરમાં પેકિંગ થઈને આવતા, એ ખૂબ જ ખર્ચાળ હતું. હવે બિસ્કિટ પ્લાસ્ટિકના પેકિંગમાં આવે છે અને સિંગલ લેયર પેકિંગમાં આવે છે, જેથી પેકિંગની કોસ્ટમાં ઘટાડો આવ્યો અને પ્લાસ્ટિક પેકિંગ કરવાથી બિસ્કિટની ક્રિસ્પીનેસ પણ તેમની તેમ જળવાયેલી રહે છે, જેથી તેમને આ પગલાથી 2 ફાયદા થયા. ડિક્રીઝ ધ વેટ. 1994માં 4 રૂપિયામાં પાર્લેજીનું 100 ગ્રામનું પેકેટ આવતું હતું, હવે 55 ગ્રામનું આવે છે. પરંતુ કંપની આ બિસ્કિટના પેકિંગ એટલું નાનું થયું હોય તેવું લાગવા દીધું નથી. તેમણે બિસ્કિટ વજનમાં હલકા અને સહેજ નાના કર્યા છે, જેથી નંબર ઓફ બિસ્કિટમાં બહુ લાંબો ફેરફાર થયો નથી. જ્યારે તમારું માર્કેટ પ્રાઇસ સેન્સિટિવ હોય અને વધતી મોંઘવારીમાં નફો જાળવી રાખવા માંગતા હો તો આ રીતના પગલાં તમને બહુ જ ફાયદો કરાવી શકે છે. જો તમે આમાંથી કંઈ પણ નવું શીખ્યા હો, તમને આ ટોપિક ગમ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરો. તમારી લાઇક અમને ખૂબ જ મોટિવેશન આપે છે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો અને વેપારી મંડળ સાથે જરૂરથી શેર કરો. તો દોસ્તો, બસ આજે આટલું જ. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે ખૂબ જ જલ્દીથી. ત્યાર સુધી બાય બાય. ધ્યાન રાખજો.